28 મીટર અને પહોળાઈ 22 મીટર છે તો તે પ્લોટની પરિમિતિ શોધો. એકદમ સરળ આપ્યું છે. અલગ અલગ લંબાઈ અને અલગ અલગ પહોળાઈ છે, માપ અલગ અલગ છે, તો આકાર કેવો હશે? લંબચોરસ હશે. લંબચોરસની આપણને પૂછેલી છે પરિમિતિ, તો આપણને ખબર પડી જાય સૂત્ર શું આવશે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બે એમાં મૂકી દઈએ, બે કૌંસમાં લંબાઈ કેટલી છે 28 મીટર અને પહોળાઈ કેટલી છે 22 મીટર. તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ અને ખાલી આપી દઈએ તો જવાબ મળી જાય 28 વત્તા 22. સોરી, આપણે 28 વત્તા 22, 8 વત્તા 2 10, 2 વત્તા 2 4 વત્તા 1 5. આ રકમમાં કરવાનું હોય આ દાખલાની અંદર આપણે દર્શાવવાનું નથી. તો આનું અને આનું સરવાળો કેટલો આવી ગયો 50. હવે 2 કૌંસમાં 50 એનો અર્થ શું થાય છે? 2 ગુણ્યા 50. આનો મતલબ થાય 2 ગુણ્યા 50. આ સ્ટેપ લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આનો ગુણાકાર કરી અને જવાબ લખી શકો. કીધું તું મેં કે જ્યારે શૂન્ય હોય ત્યારે તેને નહીં ગણવાનું. 5 ગુણ્યા 2 થાય 10 અને 5 ગુણ્યા 1 શૂન્ય મૂકી દેવાનું એટલે કેટલા થઈ જાય 100. 100 પરિમિતિ છે, મીટરમાં આપેલું છે એટલે કેટલું આવી જશે 100 મીટર. છેલ્લે દાખલો ગણાઈ જાય એટલે લખવાનું. આમ પ્લોટની પરિમિતિ 100 મીટર બરાબર. દાખલા નંબર 7, રસોડાના ભોયતળિયાનો માપ 400 સેમી ગુણ્યા 100 સેમી છે. આનો મતલબ શું થાય છે? લંબાઈ 400 સેમી અને પહોળાઈ 100 સેન્ટીમીટર. તેમાં તેમણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ બેસાડવી હોય તો કેટલી ટાઇલ્સની જરૂર પડે? આવો દાખલો આપણે અગાઉ આવી ગયો છે. ટાઇલ્સની સંખ્યા શોધવી હોય તો અંશની અંદર જે કુલ માપ હોય તેનું ક્ષેત્રફળ આવે અને છેદની અંદર જે વસ્તુ આપણે એમાં બેસાડવાની હોય તે નાની વસ્તુનું ક્ષેત્રફળ આવે. ચલો મૂકીએ સૂત્ર. ટાઇલ્સની સંખ્યા બરાબર અંશમાં શું આવશે? ભોય તળિયાનું ક્ષેત્રફળ છેદમાં એમાં શું બેસાડવાનું છે? ચોરસ ટાઇલ્સ. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ હવે જોઈએ. ભોય તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ 400 સેન્ટીમીટર, પહોળાઈ 100 સેન્ટીમીટર એટલે લંબચોરસ છે તો સૂત્ર થઈ જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. છેદમાં ટાઇલ્સના ક્ષેત્રફળમાં ચોરસ ટાઇલ્સ છે તો સૂત્ર થઈ જશે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા 3 લંબાઈ છે પણ માપ મૂકવામાં અલગ છે. ભોય તળિયાનું માપ છે અંશમાં આવશે એટલે કે 400 ગુણ્યા 100 અને ટાઇલ્સનું માપ છે તેની લંબાઈ છે 20 તો તે ક્યાં આવશે? છેદમાં આવશે. આવી રીતે કિંમત મુકાઈ ગઈ. હવે આપણે તેના શું કરવાનું છે? છેદ કાઢવાના છે. આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ થઈ ગયા. અંશમાં શું આવી ગયું? 400 અને છેદમાં શું આવી ગયું? 2 ગુણ્યા 2. તો આવી રીતે થઈ જશે 400 આ છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 4 બરાબર. 2 ગુણ્યા 2 એ 2 તો 4 થઈ જશે. હવે આપણે છેદ કાઢવાનો તો 100 ગુણ્યા 4 લખી શકીએ 400 ની જગ્યાએ અને 4 4 શું થઈ જશે? કેન્સલ. તો અંશમાં આવી જશે ખાલી 100. તો આમ 100 ટાઇલ્સની સંખ્યા છે તો આપણે તેની અંદર એકમ લખી
चार गुणा लंबाई, लंबाई आपने कितनी थी, कितनी आपने ली थी, चार, चार गुणा लंबाई से नौ, चार बाजू की संख्या से चार गुणा नौ, विलात से चार नौ नौ जो छत्तीस અને પરિમિતિ છે તેથી એકમ આવશે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર મીટર હોય તો મીટર 36 સેન્ટીમીટર હવે ચોરસનું ક્ષેત્રફળ શું થશે સૂત્ર ચોરસના ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા લંબાઈ 9 છે 6 છે 9 ગુણ્યા 9 એટલે નીચે ત્યાર પછી ક્ષેત્રફળ છે તો એનો યુનિટ આવશે ચોરસ સેન્ટીમીટર પરીક્ષામાં મોટા ભાગના બાળકોએ માત્ર પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીને દાખલા લખી નાખ્યા છે યુનિટ લખ્યા નથી દાખલામાં હંમેશા એકમ લખવો જરૂરી છે અને દાખલો પૂરો થઈ જાય એટલે લખવાનું આમ ચોરસની પરિમિતિ Yeah.
ત્રિજ્યાનું કેટલા થશે 22 સેન્ટીમીટર આપણે પૂછે તો પરિમિતીનું એકમ થશે સેન્ટીમીટર આપણને પરિમિતી મળી ગઈ હવે શોધવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ તે થઈ જશે લંબાઈ ગુણ્યા